विद्यार्थी मित्रों, श्री वाघोड़िया युवक मंडल एजुकेशन ट्रस्ट द्वारा संचालित डॉक्टर एंगेशा सार्वजनिक हाईस्कूल जो ऑनलाइन टीचिंग ना क्लास शुरू कर स्वागत है। आज धोरण दस ना इंग्लिश ग्रामर नो एक सरस मजा नो टॉपिक आप शीखवा जी रहे अने मारी खातरी छे तमने के आ टॉपिक तमने 20 मिनिट में जाणी लेवा। एनु नाम छे एडजेक्टिव क्लोज। एडजेक्टिव क्लोज एटले विशेषण रूप उपवाक्य। धोरण दस में बोर्ड ना पेपर में कम्प्लीट द सेंटेन्सीस अने धोरण 12 में सिंथेसिस आ बन्ने में आ टॉपिक खूब जरूरी है। एडजेक्टिव क्लोज विशेषण रूप उपवाक्य कहेवाय पण तो तेमां बे शब्दो छे एक विशेषण अने बीजुं उपवाक्य। तो विशेषण थी आप परिचित छो। विशेषण ए पार्ट्स ऑफ स्पीच जे आठ छे अंग्रेजी में नाउन प्रोनाउन एडजेक्टिव वर्ब एडवर्ब प्रीपोजिशन कंजंक्शन तेमानुं एक छे विशेषण। एनुं उदाहरण अहींया छे दिस इज अ क्लेवर गर्ल। तो गर्ल नामना नाउन में विशेषता दर्शावतो शब्द क्लेवर ए विशेषण छे एने अंग्रेजी में एडजेक्टिव कहेवाय। હવે જોઈએ કે એડજેક્ટિવ ક્લોઝ કોને કહેવાય। ક્લોઝ એટલે ઉપવાક્ય, મોટા વાક્યના ભાગ સ્વરૂપે આવતું નાનું એવું વાક્ય। એટલે એક દાદા હોય ને, એક નાનો દીકરો હોય ને, તો એ નાનો દીકરો છે તો મોટો માણસ જેવો જ તે, પણ એ ઉપવાક્ય છે, એ આંગળી પકડીને ચાલશે। એક અહીંયા આ વાક્યમાં ધીસ ઇઝ અ ગર્લ હુ ઇઝ ગેવ, આ જ વાતને કહેવાની બીજી રીત આ એક શબ્દ દ્વારા, આ કરતા ક્રિયાપદ અને વિશેષણ દ્વારા છે। એટલે આ ગર્લના અર્થમાં આ આખું વાક્ય વિશેષતા દર્શાવે છે જેમાં કરતા ક્રિયાપદ અને વિશેષણ છે। તેથી આ વાક્યના ભાગ સ્વરૂપે આવે છે એટલે ઉપવાક્ય, આને ક્લોઝ કહેવાય। અને આ કેવું ક્લોઝ કહેવાય મિત્રો? આ એડજેક્ટિવ ક્લોઝ કહેવાય। શા માટે એડજેક્ટિવ ક્લોઝ? કારણ કે ગર્લના અર્થમાં વિશેષતા બતાવે છે। તો વિશેષતા બતાવતો શબ્દ એટલે એડજેક્ટિવ અને વાક્ય એડજેક્ટિવ ક્લોઝ। તો હવે આપણને ખબર પડી ગઈ છે કે એડજેક્ટિવ ક્લોઝ કહેવાય કોને। હવે બીજી વાત કે આ એડજેક્ટિવ ક્લોઝ બને કેવી રીતે, આજે આપણે બનાવતા પણ શીખવાનું છે। તો એના માટે તમારે કેટલાક સંયોજકો, બે ઉપવાક્યોને જોડવા માટે સંયોજકોની જરૂર પડે છે। એ સંયોજકો કયા છે? તો એને કહેવાય છે રિલેટિવ પ્રોનાઉન્સ। એ આ છે, અહીંયા આપણે જોઈશું સંયોજકો જે બે વાક્યોના ટુકડાને જોડવા માટે જરૂરી છે। એક હુ, વુમ, વિચ, વુઝ। વુન ગુજરાતી થાય છે કે જે, વુમ કે જેને, વિચ કે જે અથવા કે જેને, વુઝ કે જેનો, કે જેનું, કે જેના, અને આ બધા કયા સર્વનામોને બદલે આવે છે? તો કે કર્તા ના બદલે, કર્મ ના બદલે, કર્તા અથવા કર્મ બંનેના બદલે વિચ મૂકી શકાય છે। અને માલિકી દર્શક સર્વનામ એટલે હી, હર, હેર, ઇટ્સ એવા કોઈ વાક્યમાં હોય તો તેને બદલે જો કોઈ સંયોજક હોય તો ખુશ। હા મિત્રો, એક વાત આપણે વિશેષ એ પણ ધ્યાન રાખીએ કે હુ અને હુમ જે છે તે એવી જ રીતે ખુશ આ ત્રણેય વ્યક્તિ માટે વપરાય છે। હુ અને હુમ વ્યક્તિ માટે વપરાય છે, જ્યારે વિચ છે એ પ્રાણી કે વસ્તુ માટે વપરાય છે, અને ભૂસ છે ઇટ ઇઝ કોમન ફોર ઓલ, વ્યક્તિ પ્રાણી અને વસ્તુ બધા જ માટે વાપરી શકાય છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ સંયોજકોનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બને છે, કેવો ઉપયોગ થાય છે, ક્યારે થાય છે, તો આનો ઉપયોગ ક્યારે થાય છે? આપેલા બે વાક્યોમાંથી અમે બે વાક્ય આપ્યા છે, મીટ માય ફ્રેન્ડ અર્જુન અને હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક લાસ્ટ યર, મારા મિત્ર અર્જુનને મળો તેનો ગયા વર્ષે પ્રથમ ક્રમાંક, બે વાક્યો છે। આ બંને વાક્યોમાં આવેલ પ્રથમ વાક્યમાં આવેલ નામવાચક શબ્દ એટલે એ જોઈએ આપણે। આ પ્રથમ વાક્ય મીટ માય ફ્રેન્ડ અર્જુન, પ્રથમ વાક્ય મીટ માય ફ્રેન્ડ અર્જુન, તેમાં આવેલ નામવાચક શબ્દ એટલે કે નામ, વ્યક્તિ વસ્તુ સ્થળનું નામ, એના અર્થમાં જો પાછળનું વાક્ય વિશેષતા બતાવતું હોય તો આ બે વાક્યોને આ સંયોજકોથી જોડવાથી એડજેક્ટિવ ક્લોઝ બને છે। હવે તમે જુઓ કે મીટ માય ફ્રેન્ડ અર્જુન જે છે તેમાં અર્જુન શબ્દના અર્થમાં પાછળનું વાક્ય વિશેષતા બતાવે છે કે નહીં? હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક લાસ્ટ યર,
એનો ગયા વર્ષે પ્રથમ ક્રમ આવ્યો એનો એટલે કોનો અર્જુનનો તો આખું વાક્ય વિશેષતા બતાવવાનું વાક્ય છે એટલે કે એને આપણે એડજેક્ટિવ ક્લોઝ તરીકે ઉપયોગમાં લઈ શકશું પણ હવે એને જોડવું કઈ રીતે આ તો વિશેષતા વાક્યો છે સેન્ટેન્સ તો જોડવા માટે આપણી પાસે છે ને ફેવિકોલ ફેવિક્વિક એવા જુદા જુદા એડહેસિવ હોય છે ને એવી રીતે આપણી પાસે હું વિચ અને હુસ અચ્છા વાક્ય રચના તો અહીંયા વાક્ય રચના લખી છે મુખ્ય વાક્ય એટલે જેમાં આ અગત્યનું નામ હોય જેના વખાણ પાછળના વાક્યમાં થયા છે એ શબ્દ દર્શાવતું વાક્ય મુખ્ય વાક્ય કહેવાય સંયોજન તો આ છે આપણી પાસે ચાર મિત્રો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન અને ગૌણ વાક્ય એટલે જેના વખાણ દર્શાવતો વાક્ય નાઉન ના વખાણ વિશેષતા દર્શાવતું વાક્ય એને ગૌણ વાક્ય કહેશું તો ખબર પડી ગઈ મુખ્ય વાક્ય આગળ ગૌણ વાક્ય પાછળ સંયોજન બરાબર વચ્ચે ચાલો જોઈએ તો તમે મને હવે એ પૂછશો કે સાહેબ ચાર સંયોજકો છે વાપરવાનું કયું છે તો આપણે એ જોઈએ કે આ વાક્યમાં કયું સંયોજક વાપરવું તો એના માટે શોર્ટકટ ટ્રીક આપણે આપેલી છે એ અહીંયા છે જ્યારે પાછળના વાક્યમાં તમને આવા સર્વનામ દેખાય ને મિત્રો હી શી કે દે તો એને દૂર કરવાના અને એ વાક્યને જોડવા માટે હું વાપરવાનું એકદમ સહેલું આ પાછળનું વાક્ય છે જુઓ ચલો એક્ઝામ્પલ જોઈએ આ જે પાછળનું વાક્ય છે મીટ માય ફ્રેન્ડ અર્જુન અર્જુન માટે કયું સર્વનામ વાપરવાનું છે અર્જુન માટે અહીં આપણે નોંધ પણ લખી છે પ્રથમ વાક્યમાં રહે અગત્યના નામ એટલે કે અર્જુન માટે દ્વિતીય વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે તમે મને કહી શકો છો અર્જુન માટે કયો શબ્દ આખા વાક્યમાં વપરાયો છે ચાલો આપણું ભૂગોલ જોઈએ સાચું અર્જુન માટે આખા વાક્યમાં એક શબ્દ વપરાણો છે સર્વનામ તરીકે એ છે હી ઓકે તો આપણે હી એ દૂર કરવો પડશે એ તો ખબર પડી ગઈ હવે તમે મને અહીંથી જોઈને કહો કે હી દૂર થશે તો કયું સંયોજક વાપરવું પડશે જુઓ જોઈએ હી શી અને ધે દૂર થાય ત્યારે કયું સંયોજક આવે યસ હી દૂર થાય તો હું એટલે આપણને ખબર પડી કે અહીંયા મારે વચ્ચે હું મૂકવાનું છે એટલે મારું વાક્ય આવું બનશે મીટ માય ફ્રેન્ડ અર્જુન મીટ માય ફ્રેન્ડ અર્જુન એમાં કઈ ફેરફાર નથી આ વાક્ય મુખ્ય વાક્ય કહેવાય અર્જુન આપણો અગત્યનું નામ હવે અહીંયા પૂર્ણવિરામ નહીં આવે અહીંયા આવશે સંયોજક કારણ કે હીને દૂર કર્યો આપણે કર્તાના સ્થાને આપણે અહીંયા લખ્યું છે કે કર્તાને બદલે અને વ્યક્તિ માટે હું અને હું આ બંને વ્યક્તિ માટે વપરાય તો અહીંયા હીને બદલે આપણે હું મૂક્યું મીટ માય ફ્રેન્ડ અર્જુન હું બાકી બધું એમને ગોટ ધ ફર્સ્ટ નેમિંગ લાસ્ટ યર મારા મિત્ર અર્જુનને મળો કે જે ગયા વર્ષે પ્રથમ ક્રમાંક કે પાસ કર્યો હતો આવો એનો ઉપરા દેખાય છે મિત્રો ચલો હવે બીજું વાક્ય જોઈએ એ આવડે છે કે નહીં એ પણ ચેક કરીએ તમને હવે ત્રણ બે વસ્તુની ખબર પડી ગઈ છે એક મુખ્ય વાક્ય સંયોજક અને ગૌણ વાક્ય આ રચના બનાવવાનું છે બીજું સંયોજકની પસંદગી અહીંથી કરવાની છે અને ત્રીજું જે સર્વનામને દૂર કરો એવા પ્રકારનું સંયોજક વાપરવાનું છે ચાલો દીઝ આર ધ સ્ટુડન્ટ્સ બીજું વાક્ય છે આપણી સામે આ વિદ્યાર્થીઓ છે હવે આમાં આપણને ખબર હોવી જોઈએ અચ્છા એના પછીનું પણ વાક્ય છે વી સો ધેમ એટ ધ ટેમ્પલ અમે તેઓને મંદિર પાસે જોયા હવે તમારે નક્કી એ કરીને મને કહેવાનું છે કે આમાં નામવાચક શબ્દ કયો છે નામ અગત્યનો શબ્દ જેના વખાણ પાછળના વાક્યમાં થયા હોય તો નામવાચક એટલે વ્યક્તિ વસ્તુ સ્થળ એનું નામ તો વિદ્યાર્થીઓ એ આપણું નામ છે એના વખાણ પાછળના વાક્યમાં થયા છે આ વિદ્યાર્થીઓ છે કે જેને અમે મંદિરની નજીક જોયા હતા બીજા કોઈ નહીં જેને અમે મંદિર પર જોયા હતા એ તો આ સ્ટુડન્ટ છે એના માટે આમાં કયું સર્વનામ વપરાણું છે એ ખબર પડે ધીઝ આર ધ સ્ટુડન્ટ અમે તેઓને મંદિરે જોયા હતા તો સ્ટુડન્ટ માટે વપરાયું છે ધેમ તેઓ ધેમ અહીંથી દૂર કરશું તો હવે તમને સ્વાભાવિક જ એવો પ્રશ્ન થશે
કે તેમની જગ્યાએ આપણે એનું સંયોજક મૂકવાનું ના સંયોજક તો વચ્ચે જ આવશે દૂર ગમે ત્યાંથી ગમે તે શબ્દ થાય ઓકે તો આ વાક્ય બનશે આવું દીઝ આર ધ સ્ટુડન્ટ્સ હવે ધેમ દૂર કરીએ તો કયું સંયોજક આવે છે મને જોઈને કહો જો અહીંયા અહીંયા જોઈએ મને કહો કે ધેમ દૂર કરીએ તો કયું સંયોજક આવે Them can come to he, they, him, her, them, it, his, her, them. Them can come to him. So, them never come to him. Ask him to go to the room. But, them do to you. Whom to go to the room? Whom to go to the room? Whom to go to the room? Whom we saw. But, them are going to be. No, we saw at the temple. विशेषण रूप उपवाक्य टुकड़ा एक दादा बीजो बच्चो तो બાળક છે એ કયો છે એડજેક્ટિવ ક્લોઝ વિશેષતા જેમાં દર્શાવાય હોય એ આ છે હું વી સો એટ ધ ટેમ્પલ એ કોની વિશેષતા દર્શાવતું વાક્ય છે કે આગળ રહેલા નાઉન સ્ટુડન્ટ્સ ઓકે નેક્સ્ટ બ્રિંગ ધ ટેબલ તે ટેબલ લઈ આવો ટેબલ તો તમે મને કહો વ્યક્તિ વસ્તુ સ્થળનું નામ નામવાચક શબ્દ કયો છે બ્રિંગ તો ક્રિયાપદ છે ભાઈ તો આર્ટિકલ છે નામવાચક શબ્દ તો આ છે હવે એના પછી વી બોટ ઇટ ફ્રોમ રાજકોટ અમે તે રાજકોટ થી લાવેલા હવે તે એટલે ટેબલ તો એ ટેબલ લઈ આવો કે જે આપણે રાજકોટ થી લાવ્યા એવી વાત છે હવે તમે મને કહો કે ટેબલ માટે આ વાક્યમાં કયું સર્વનામ વપરાણું છે ચલો કાજે તે જોઈએ ટેબલ માટે કયું સર્વનામ વપરાણું છે ટેબલ માટે વી અમે એ એક બે સર્વનામ લઈ જઈએ આઈ વી યુ દે હી શી મતી આપણી પાસે એ બે સર્વનામ છે તો અમે તો ટેબલ માટે વપરાય નહીં તમે બધા ટેબલ થોડા છો હા તો કયો સર્વનામ યસ રાઈટ ઈ વપરાય છે તો ઈને ઉડાડશો તો ઈટ દૂર કરશો તો કયું સંયોજક વાપરશું એની ઈ ચેક કરશો તો અહીંયા લખ્યું છે ઈટ ને બદલે આવશે આપણી પાસે વિચ પ્રાણી અને વસ્તુ માટે વીચ વપરાય છે ઈટ દૂર કરશો અચ્છા વીચ કે અહીંયા હું શું કે અહીંયા વચ્ચે હા અંકિતા તું કે જોઈએ યસ વીચ છે એ વચ્ચે જ આવશે તો મિત્રો આપણે સમજીએ કે આ વાક્ય બનશે આવો બ્રિંગ ધ ટેબલ વીચ કે જે હા કેપિટલ ડબલ્યુ એટલે નાનો થઈ જશે કારણ કે આખું સળંગ વાક્ય અહીંયા તો એ નવું વાક્ય એટલે કેપિટલ વર્ડ પણ બીચ મૂકતા આપણે આને ડબલ્યુ ને નાનો કરવાનું એવી રીતે હું માં આવ્યું એટલે આ ડબલ્યુ નાનો થઈ ગયો બીચ થી વોટ અચ્છા કારણો ને એવું કોઈ ફેરફાર બીજું કરવાનું નથી ફ્રોમ રાજકોટ એક પણ શબ્દ વધારે કે ઓછો કરવાનો નથી માત્ર પેલા સર્વનામ છે આ સર્વનામ જે આપણે દૂર કરીએ છીએ એના બદલે નવો શબ્દ મૂકે રિલેટિવ પણ ચેલું વાક્ય ક્લિયર Here comes the farmer. પેલો ખેડૂત આવ્યો ભાઈ આ આવ્યો પેલો ખેડૂત ના 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 ત્યાં નથી આવ્યો અહીંયા જ અહીંયા છે His cows are lost. તેની ગાયો ખોવાઈ ગઈ છે તો તમે મને કહો આમાંથી નાઉન કયું છે નાઉન હિયર તો એડવર્બ કહેવાય સ્થળદર્શક શબ્દ છે કમ્સ તો ક્રિયાપદ છે ગ તો આર્ટિકલ છે તો વ્યક્તિ માટે કયો શબ્દ વપરાય રાઈટ ફાધર ફાર્મર વિશે વધારે વાત કરતું આ વાક્ય છે તો પણ ખબર પડી ગઈ કે અહીંયા એ ફાર્મર આવી રહ્યો છે જેની ગાયો ખોવાઈ ગઈ છે ગાયો ખોવાઈ ગઈ એ ફાર્મર વિશેષતા તો છે પણ ફાર્મર માટે કયું સર્વનામ વપરાયું છે એ તમારે જોવાનું કાઉસ તો સર્વનામ છે નહીં કાઉ થઈ ગાય લોસ તો ક્રિયાપદ છે તો હવે સર્વનામ કયું છે આઈ વી યુ દે હી શી હી હી ધર ધેર આ બધામાંથી એક હોવું જોઈએ યસ અતુલ તને ખબર છે શું
ओके हीज यस फार्मर माटे वपरायेलो छे एनी गायो कोनी गायो फार्मर नी गाय फार्मर माटे वपरायेलो सर्वनाम एनी गायो हीज अने आ केवो सर्वनाम छे खबर छे मित्रो તમને આને પોસેસિવ પ્રોનાઉન કહેવાય જો પ્રોનાઉન આપણે શીખ્યા હોય તો માલિકી દર્શક સર્વનામ છે એટલે અહીંયા એ આને માલિકી દર્શક સર્વનામ છે પણ આપણને ખબર પડી ગઈ ઓકે તો હવે એ કે મને જોઈને કહો કે હીઝ આવે અને બરાબર ધ્યાનથી જુઓ કે પાછળના વાક્યમાં હીઝને જો દૂર કરવાનું હોય તો કયું સંયોજકમાં કરો યસ યુ આર રાઈટ અનુરાધાને ખબર પડી ગઈ છે ભાઈ હિયર કમ્સ ધ ફાર્મર हीज ने बदले वोज हीज वोज काउज आर लॉस्ट आ पेलो फार्मर आव्यो के जेनी जो अहीं गुजराती में आपणे लख्युं छे के जेनो जेनी जेनी पण आवे छे मां जेनी जेनी जेना हियर कम्स ध फार्मर के जेनी गायो होय रही छे तो तमने मित्रो छे ने खाली जगह આજે તો તમે સૌથી મોટી ઘટના શીખ્યા છો એ છે સિન્થેસિસ આ રિલેટિવ પ્રોનાઉન નો ઉપયોગ કરીને બે વાક્યોને જોડવા કેવી રીતે અચ્છા બીજું એક સરસ તમે મને એ પૂછી શકો છો કે સાહેબ આ તો ભણવાની વાત થઈ પણ જીવનમાં આ વાક્ય ક્યારે વાપરવાનું આવે અંગ્રેજી બોલીએ ત્યારે તો હું તમને કહું કે જ્યારે તમારે તમારા પપ્પા મમ્મી ભાઈ બહેનના વખાણ કરવા હોય ને ત્યારે તમારે આ ચેપ્ટરની જરૂર પડશે જેમ કે હિયર ઇઝ માય બ્રધર આ મારો ભાઈ છે Who plays cricket well? જે ક્રિકેટ બહુ સારો રમે છે. અચ્છા, બેન વિશે કેવું હોય? તો this is my sister who is very clever in studies કે જે ભણવામાં બહુ હોશિયાર છે. પિતાજી વિશે કેવું હોય? તો તમારે એમ કેવું જોઈએ કે આ this is my father whose car is red જેની પાસે રેડ કલરની કાર છે. તો આવી રીતે આ જે ચેપ્ટર છે આખું એ તમારા મિત્રો ભાઈ બહેનો તમારી શાળા એના વખાણ કરવા માટે છે હિયર ઇઝ માય સ્કૂલ વિચ ઇઝ અ વેરી હ્યુજ સ્કૂલ આવું તમે કહેશો તો હિયર ઇઝ માય સ્કૂલ છે એ મુખ્ય વાક્ય છે એન્ડ વિચ ઇઝ અ વેરી ગુડ સ્કૂલ અથવા વેરી હ્યુજ સ્કૂલ એ ગૌણ વાક્ય છે એડજેક્ટિવ ક્લોઝ અને રિલેટિવ પ્રોનાઉન છે વિચ તો ડોક્ટર એજીશા સાર્વજનિક હાઈસ્કૂલ વતી તમને બધાને ધોરણ 10 ની ખૂબ ખૂબ શુભકામનાઓ મને આનંદ છે કે તમે સરસ ભણ્યા છો ઓકે હવે પછી ફરીથી મળીશું આવજો